બદલાવ સાથે ધર્મ પરિવર્તનની સલાહ આપતો અને હિમાયત કરતો પ્રલોભન સાથેનો પત્ર ટપાલ મારફતે પશુપાલકોને મળતા આ બાબતે પોલીસને લેખિત ફરિયાદ અરજી અપાઈ હતી. મુઠિયારા ગામના રહેવાસી અને વ્યવસાય પશુપાલક કરશનજી દેસરાજી બારાચ, સથુભા જાડેજા, ભાનુભા ચાવડા, જામાભા ચાવડા ધર્મ પરિવર્તન માટે તેમને પત્ર મળ્યો હતો. અબડાસા તાલુકાના પશુપાલકોને ધર્મ પરિવર્તન કરવા માટે નનામી પત્ર મળતા ચકચાર મચી જવા પામી હતી. આ તમામ પશુપાલકો દ્વારા નલિયા પોલીસ સ્ટેશને લેખિત ફરિયાદ આપવામાં આવી. ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણીઓને પણ આ લોકોને પૂરતો સાથ સહકાર આપ્યો હતો. અજ્ઞાત શખ્સ દ્વારા ટપાલથી મોકલવામાં આવેલો આ પત્ર ગત 29મીના રોજ ફરિયાદીને મળ્યો હતો, જેમાં પ્રલોભન આપવાની વાત કરવામાં આવી, સાથે નામ બદલી નાખવા અને કોનો સંપર્ક કરવો તેની વિગત લખાયેલી હતી. આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી ફરિયાદ કરવામાં આવી હતી. ધર્મ પરિવર્તન કરવા માટે 1-10 લાખ રૂપિયા આપવામાં આવવાની આવશે તેવી લાલચ અને લોભામણી લાલચ પણ આપવામાં આવી હતી. મુઠિયારા ગામે રહેતા કરશનસિંહ બલોચ નામના અશિક્ષિત વ્યક્તિના નામે ઘરમાં ટપાલ આવતા પૌત્રે વાંચી અને તેમાં તેમને કાસમછા બની જવા જણાવી રૂપિયા 1-10 લાખ સુધીની રકમ મળશે તેવી લાલચ આપવામાં આવતા નલિયા પોલીસે બનાવ અનુસંધાને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો ગામના જ બીજા ક્ષત્રિય સમાજના લોકોને સાલેમામદ નામ રાખી ધર્મ પરિવર્તન કરવા લાલચ સાથેનો પત્ર મળ્યો છે. પત્રમાં પોતાનું નામ બદલાવી અને નામ રાખવાનું સૂચવવામાં આવ્યું છે. અન્ય મુઠિયારા ગામે રહેતા ખેતી પશુપાલન સાથે સંકળાયેલા ફરિયાદીએ PSIને સંબોધીને કરેલી અરજીમાં જણાવ્યું છે કે તેઓ 29મી સાંજના સમયે ઘરે હતા ત્યારે પોસ્ટ ઓફિસના ટપાલી દ્વારા પોતાના નામજોગ લખાયેલો બંધ પરબીડિયો આપવામાં આવ્યું હતું, જેને ખોલતા તેની અંદર એક લખાણવાળો કાગળ મળી આવતા પૌત્ર હરપાલસિંહ પાસે તેને વંચાણ કરાવતા કોઈ અજાણા શખ્સ દ્વારા કરશનજીને નાણાકીય લોભ લાલચ આપી નામ કાસમ છા રાખવા જણાવ્યું હતું અને 1-10 લાખ સુધીની સહાય આપવામાં આવશે, જેના માટે રામપર અબડાસા જમાતનો સંપર્ક કરવાનું જણાવી મોબાઈલ નંબર 4089395800 લખવામાં આવ્યો હતો. 40 79 39 58 00 4089395800 લખાયો હતો. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ પ્રકરણની તટસ્થ તપાસ માટે પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે. બનાવ અંગે નલિયા PSI વિક્રમ ઉલ્લવાથી વાત કરતા તેમણે જણાવ્યું કે મુઠિયારા ગામના કરશનસિંહની અરજી મળી છે, જેને ધ્યાનમાં લઈ અરજદારના નિવેદન લેવા સાથે વિવિધ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. ક્ષત્રિય સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા તટસ્થ તપાસ કરે તેવી પણ માંગ કરાઈ છે. આ બનાવ અંગે ક્ષત્રિય સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આ પત્ર મોકલનાર અને આવું કૃત્ય કરનાર ગમે તે ધર્મની વ્યક્તિ હોય તેની સામે યોગ્ય કાર્યવાહી અને તટસ્થ તપાસ કરવાની માંગ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે. મારું નામ જીતેન્દ્રસિંહ લાદુભા જાડેજા, ગામ ચાડુરા. ખાસ કરીને 2 દિવસ અગાઉ જે લેટર આવ્યા છે શું કહેશો? 2 દિવસ અગાઉ મુઠિયાર ગામમાં 3 લેટર આવ્યા હતા અને 1 ગુડથર ગામમાં. એ ત્રણેય ગામમાં ક્ષત્રિય સમાજના લોકો ઉપર લેટર આવ્યું છે, જેને ધર્મ પરિવર્તન કરવાનું લેટર મળ્યું છે. આ લેટરમાં ખાસ કરીને અલગ અલગ સહાય રૂપે બધાને 1-10 લાખ રૂપિયા સુધી અલગ સહાય આપવામાં આવી છે. એમ કહેવામાં આવ્યું છે પત્રમાં કે તમે ધર્મ પરિવર્તન કરો અને તમને સહાય આપવામાં આવશે. કેવી લાગણી ડૂબાવી છે, કેમ કે ક્ષત્રિય સમાજ બધી સમાજ હિન્દુ સમાજમાં આગેવાનમાં ગણવામાં આવે છે? તો લાગણી તો દુભાય, કારણ કે આવું કૃત્ય કાર્ય જ્યારે થાય સમાજમાં તો લાગણી તો ઘણી દુભાય. પણ અમે પોલીસ અને મીડિયા દ્વારા બધાને જાણ કરવામાં આવે કે આ જે કૃત્ય કાર્ય કર્યું છે એને કડીથી કડી સજા મળવી જોઈએ. બરાબર. નામ અને પરિચય? મારું નામ જયદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા છે.
હું નલિયા ગામનો જ રહેવાસી છું. મારી વિશ્વ હિન્દુ પરિષદમાં અધ્યક્ષ તરીકેની જવાબદારી છે. ખાસ કરીને જે આ લેટર જે મળેલા છે ગામડાઓમાં અને તમારી પાસે વાત આવી છે, શું વસ્તુ? તારીખ 30 તારીખે અમને સવારના મુઠિયાર ગામમાંથી બે ભાઈઓનો ફોન આવ્યો કે અમને પોસ્ટ મારફતે આવી રીતે લેટર ધર્મ પરિવર્તન કરવા માટે પ્રેરિત કરવા બે લેટર આવેલા છે બંને પરિવારને અલગ અલગ. જે ભુજ પોસ્ટ ઓફિસમાંથી એનો પોસ્ટ ઓફિસનો સિક્કો છે જેના કવર ઉપર, અને એનો ડ્યુનો સિક્કો મારેલો છે. બાકી અન્ય કોઈ પણ નલિયા તેમજ આશાપરના આપણે પોસ્ટ ઓફિસના સિક્કા જે હોવા જોઈએ એ પણ એના ઉપર નથી. બસ અમારી માંગ એ જ છે કે પ્રશાસન પાસે આના માટે અમે જે અરજી કરેલી છે કે જલ્દીથી જલ્દી આના ઉપર FIR દાખલ કરવામાં આવે, અને ત્યારબાદ આની પાછળ જે કોઈ પણ લોકો સંકળાયેલા છે એને જેને કહેવાય આકરામાં આકરી સજા આપવામાં આવે, જેથી કરીને બીજા આવા બનાવો બનતા અટકે. અમે આ માટે SP સાહેબ, જિલ્લા કલેક્ટર સાહેબ અને રાજ્યના ગૃહમંત્રીને પણ નકલ મોકલી છે કે તેઓ પણ એમના તરફથી પૂરેપૂરો અહીંયા આમાં રસ લે આ ઘટનામાં, અને આ ઘટનાને પૂરેપૂરો અંજામ આપવામાં આવે કે એના જે પાછળ જે પણ તત્વો છે એના પાછળ એ તત્વોને બહાર લઈ આવવામાં આવે ને આકરીમાં આકરી સજા કરવામાં આવે. ધર્મ પરિવર્તન માટે શું લોભ લાલચ આપવામાં આવી છે? આ લોકોને ધર્મ પરિવર્તન માટે 1-10 લાખ રૂપિયાની રોકડ સહાયની કરવામાં આવી છે, અને બીજી અન્ય કોઈ પણ જરૂરિયાતો એમના પરિવારોને તો એ પણ મૂકવામાં આવી છે. હજુ હમણાં દાદાની ધરતી છે, હમણાં દાદાએ કુટુંબીઓ માટે પોતાના બલિદાન આપ્યા છે, આવી ધરતી ઉપર આવી ઘટના બીજી વાર ન બને એના માટે શું? અબડા દાદાના ઇતિહાસ, જે અબડા દાદાના નામ ઉપરથી આ તાલુકો ઓળખાય છે, એ અબડા દાદાએ મુસ્લિમ પરિવારની સુમરીઓની દીકરીઓને બચાવવા માટે પોતાના માથા આપી દીધા હતા, અને જે એમણે યુદ્ધ લડ્યું હતું એમના માટે. અને જો એ જ પરિવાર, એ જ છત્રી પરિવારને જો મુસ્લિમ ધર્મ પરિવર્તન કરવા માટે આવી જો કોઈ માંગણી કરતી હોય તો એમના માટે પણ તેઓ તે લોકો ઇતિહાસ ભૂલી ગયા છે. કારણ કે એ રામપર અબડા દાદા જે રામપર પાસે એમનું સુમરીઓનું સ્મારક અને અબડા દાદાનું સ્મારક પણ આવેલું છે, તો આ પત્રમાં રામપર મુસ્લિમ જમાતનો સંપર્ક કરવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રામપર મુસ્લિમ જમાતનો સંપર્ક કરો આપને ધર્મ પરિવર્તન કરવા માટે, તો એ પણ બહુ નિંદ